गोरवा लक्ष्मीपुरा विस्तार में ड्रेनेज लाइननी कामगीरीनु खातमुहूर्त करवामां आव्युं। वडोदरा महानगरपालिकाना मेयर तथा साजीगंज विधानसभाना धारासभ्य केयू रोकड़ियाना हस्ते कॉर्पोरेशन द्वारा आयोजित नवीन ड्रेनेज लाइन नाखवानुं काम खातमुहूर्त करवामां आव्युं हतुं। गोरवा लक्ष्मीपुरा रोड विस्तारमां आवेला नवा गुजरात हाउसिंग बोर्डमां अंदाजे 2000 થી 2500 જેટલા મકાનો તથા મકાનોની પાસે આવેલ સોસાયટીના રહીશોને પણ લાભ મળશે। અંદાજે 1.44 કરોડના ખર્ચે આ ડ્રેનેજનું કામ કરવામાં આવશે તથા ચોમાસાને બાદ કરતા 4 મહિનામાં ડ્રેનેજ લાઇનની કામગીરી પૂર્ણ કરવામાં આવશે। ડ્રેનેજ લાઇનની કામગીરી તથા અન્ય કામગીરી પૂર્ણ થયા બાદ લાભાર્થીઓને મકાનો આપવામાં આવશે તેવું મેયર કેવુરભાઈ રોકડિયાએ જણાવ્યું હતું। ગુજરાત હાઉસિંગ બોર્ડ ગોરવા દસામા તળાવની સામેના ભાગની અંદર 1500 જેટલા મકાનો રેડી થઈ ચૂક્યા છે। બીજા ભવિષ્યમાં 1000 મકાનોનું આયોજન છે, ત્યારે ટોટલ 2500 મકાનોની ગટર વ્યવસ્થા ઊભી કરવા માટે આજે 1 કરોડ 44 લાખના ખર્ચે કોર્પોરેશન દ્વારા 500 mm ડાયાની લાઇન ગટર લાઇન એ હાઉસિંગ બોર્ડથી આકાંક્ષા ડુપ્લેક્સ થઈને નગરી સુધી એ ત્યાં સુધી લાઇન નાખવામાં આવનાર છે। અને જેનો ફાયદો નળ ગટર અને રસ્તો એ કોર્પોરેશનની પ્રાથમિક સુવિધા છે અને એના માટે કોર્પોરેશન કટિબદ્ધ થતાં આજે આ લાઇન નાખવાનું ખાતમુહૂર્ત અમારા આ વિસ્તારના કાઉન્સિલરશ્રીઓ દ્વારા કરવામાં આવ્યું છે અને ભવિષ્યમાં પણ આવા ડેવલપમેન્ટના કામ એ કોર્પોરેશન દ્વારા અનેક વિસ્તારોની અંદર થતા રહેવાના છે। દશામા મંદિરની પાસે આવેલું જે અમારું હાઉસિંગ બોર્ડ છે, ત્રણેય વિસ્તાર એટલે કે ત્રણેય વોર્ડ નંબર 8, વોર્ડ નંબર 9, વોર્ડ નંબર 11ને જોડતો આ મધ્યનો એક રસ્તો છે કે જે ત્રણેય વોર્ડને જોડતો રસ્તો છે। ઘણા સમયથી હાઉસિંગ બોર્ડની પણ અહીંયા ડ્રેનેજોનો ખૂબ જ મોટો ઇસ્યુ હતો। માનનીય મેયરશ્રી દ્વારા પણ અમે બધા કાઉન્સિલરોએ રજૂઆત કરી હતી અને મેયરશ્રીને પણ એ જ વસ્તુની ખ્યાલ હતી, ત્યારે જે તાત્કાલિક ધોરણે આ રસ્તાનું એક કામ લેવામાં આવ્યું છે અને આ એક કામ જે 1 કરોડ 44 લાખ રૂપિયાનું છે, જે તમામ હાઉસિંગ બોર્ડ અને આજના દિવસે જે કામ ડ્રેનેજનું ઉદ્ઘાટન કર્યું છે તે 1 કરોડ 44 લાખ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું છે અને આ તમામ કામ પબ્લિકનું છે, પબ્લિકના લોકોનું છે અને તેમને જે પડતી દુવિધાઓને દૂર કરવા માટેનું છે। તો માનનીય કેવુરભાઈ રોકડિયાશ્રીનું અને વડોદરા કોર્પોરેશનનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।